સાહિત્યકાર સુરેશ જોશી પછી ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય અને વિવેચન ક્ષેત્રે કાર્યરત જે મહત્વના નામો ઉપસ્યા એમાં એક નામ છે સુમન શાહ. સુમન શાહ એટલે નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશમાં અને વિદેશમાં પણ પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારનાર સુમન શાહનો જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ ગામે તારીખ 1/11/1939 રોજ થયો હતો. એમના પિતાનું નામ ગોવિંદલાલ, માતાનું નામ કુંદન બહેન. પિતાજી સામાન્ય નોકરી કરતા હતા. મુસલમાન કંપની હતી અમારા ગામમાં બહુ મોટી, આખા તાલુકામાં મોટી કંપની ગણાય. એના એ મુખ્ય કેશિયર હતા. મને યાદ આવે છે, હું જતો એ દુકાને તો મોટી એક તિજોરી હતી, એની બાજુમાં પિતાજી બેઠા હોય. અને ગામમાં એમની 10-12 દુકાનો ને તાલુકામાં બીજી 10-12 હશે જુદી જુદી, એટલે આખું નેટવર્ક જેને કહીએ એવું. એ બધેથી જે આવક થઈ હોય તે સાંજે આવવા માંડે અને એ ગણીને એનો હિસાબ કરીને આ તિજોરીમાં મૂકવાનું એમનું મુખ્ય કામ. એમાં ઘણીવાર ભૂલો પડતી, આવતા એમને મોડું થઈ જતું અને અમને લોકો નહોતું ગમતું કે આપણે શા માટે આટલું બધું કરવું જોઈએ. અને પિતાજી વાર્તાઓ કહેતા અમને, પાંચે ભાઈ બહેનને. એટલે વાર્તાનું મનમાં હતું કે, એટલે પહેલી જે મેં વસ્તુ લખી છે સાહિત્યમાં તે વાર્તા લખી છે. અને પત્નીનું નામ રશ્મિતાબેન, જેઓ પોતે પણ સાહિત્યમાં અને સુમનની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવે છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ડભોઈમાં જ મેળવી સુમન શાહે 1956 મેટ્રિકની પરીક્ષા પાસ કરી. વડોદરાની MS યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે 1962 BA અને 1964 MA પદવીઓ પ્રાપ્ત કરી. 1978 અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની પદવી પ્રાપ્ત કરી. એમનો શોધ નિબંધ છે સુરેશ જોશીથી સુરેશ જોશી. પેલા જે સાંડેસરા હતા આપણા, ભોગીભાઈ સાંડેસરા, એ મને કહે કે ત્રિભુવન દીપક પ્રબંધ પર તું કર, કે મેં હા પણ પાડી દીધી અને કંઈક મથામણ પણ કરી કે આ કંઈક કરાય તો, પણ કંઈ મેળ પડ્યો નહીં. અને રિઝલ્ટ આવ્યું ને ત્યારે સુરેશ જોશીનો એક પોસ્ટકાર્ડ આવેલો મુંબઈથી કે તું ફર્સ્ટ ક્લાસ આવ્યો, એથી બહુ આનંદ થયો છે, બહુ સારું વાંચજે ને એમ તેમ. પણ કંઈક એવું સરસ એમને એવું લખેલું તો મને એક 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 એવો વિચાર આવ્યો કે સુરેશ જોશી પર જ આપણે થીસીસ કરીએ તો કેવું. એટલે બસ મગજમાં પછી નક્કી થઈ ગયું કે સુરેશ જોશીને વિશે જ કરવું છે. એટલે પછી ગાઈડ શોધવાના, તે બધા ના જ પાડે કે ભાઈ આ માણસ તો બહુ ભારે છે, હજી તો આમ છે તેમ છે. યશવંત શુક્લ જેવા એ મને ના પાડેલી. પછી એમ શોધતા શોધતા મોહનભાઈ પટેલ મળી ગયા, જે એમના મિત્ર ગુજરાત વિદ્યાપીઠમાં, અને મેં થીસીસ કર્યો. ત્યારે હું પ્રિન્સિપાલ હતો બોડેલીમાં. ઉપલેટા અને કપડવંજની કોલેજોમાં અધ્યાપનનું કાર્ય કરી સુમન શાહે 5 વર્ષ બોડેલી કોલેજના આચાર્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં પણ લાંબી સેવાઓ આપી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ નિવૃત્ત થયા. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં લેખનની લાંબી સર્જન યાત્રાના ફલસ્વરૂપે આજે સુમન શાહના 70થી પણ વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે, જેની પૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી મુશ્કેલ છે. પરંતુ એમના કેટલાક મહત્ત્વના પ્રકાશનો છે ખડકી, વાંસલડી, સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યા યાત્રા, મીડિયા મેસેજ, વિશ્વ નવલકથા, ઉજાણી, ગોદોની રાહમાં જે વેઇટિંગ ફોર ગોદોનો અનુવાદ છે, બાય લાઇન, ફટફટિયું, અવર શુકે લુબ,
જયંતી હંસા સિમ્ફની, બાજબાજી, કાગા રોળ અનલિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. હું પહેલા જ વર્ષે પહેલી ટર્મમાં આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યો. મને ખબર પડવા માંડી કે હું સાહિત્યમાં ચાલી શકું એમ છું. એનું મુખ્ય કારણ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. એ ત્યારે વડોદરાથી ભણાવવા માટે આવેલા. એ પોતે બીએમાં હતા, પણ પ્રિન્સિપાલ કોઠારી એમને લઈ આવેલા કે આ આપણા અધ્યાપક. અને એમની વાણી ને વિચારો ને એ બધાનું ઘેલું લાગ્યું. એને કારણે પછી સુરેશ જોશી, જેને હું મારા ગુરુ ગણું છું, એમ આખી દિશા બદલાવાનું કારણ આ હતું. જુનિયર બીએમાં મેં એક લેખ લખ્યો, પહેલો લેખ, મણિલાલ નભુભાઈ દ્વિવેદીની કાવ્ય વિભાવના, એના 5 મુદ્દા એમ. પણ એ વિવેચનનો પહેલો લેખ. પણ વાર્તા મેં પહેલાં જ વર્ષે કરી કોલેજના મેગેઝિનમાં. દર્ભાવતી નામનું મેગેઝિન હતું. અને પછી તો રવિન્દ્રનાથની શતાબ્દી આવી, એમાં રવિન્દ્રનાથની નવલિકાઓ વિશે લેખ કર્યો, અને એમ બધું શરૂ થઈ ગયું. સુમન શાહના એકાધિક પુસ્તકો ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે. સુમન શાહના ફટફટિયું વાર્તા સંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. સુમન શાહની અન્ય નોંધપાત્ર પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓમાં યુજીસી દિલ્હી દ્વારા પ્રોફેસર ઇમેરિટસ તરીકેની નિયુક્તિ, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન, અમેરિકાની યેઇલ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેલો, અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં એન ઇન્ડિયન રાઇટર ઇન રેસિડેન્સ ઉપરાંત રાજ્ય અને દેશની અનેક સંસ્થાઓમાં પોલિસી એડવાઇઝર તેમજ સભ્ય તરીકેની સેવાઓનો સમાવેશ થાય છે. વિશ્વ સાહિત્ય, આધુનિક અને અનુઆધુનિક સાહિત્ય તો એમના રસના વિષયો છે જ, ઉપરાંત એમની સતત નિસ્બત ગુજરાતી સાહિત્યના સુધાર અને વિકાસ માટે રહી છે, જેને પરિણામે સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ, સંનિધાન અને પુનરપી જેવા અનૌપચારિક સંગઠનો, ઉપરાંત સર્જન વિવેચનનું સામયિક ખેવનાનું 22 વર્ષ સુધી કરેલું સંપાદન છે. સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ મેં શરૂ કર્યું સુરેશભાઈના અવસાન પછી, કેમકે એ પોતે કોઈ પણ પ્રકારની સંસ્થામાં માનતા નહોતા. પણ મને થયું કે કંઈક એવું હોવું જોઈએ, અઠીગણ જેવું, જેથી આ માણસની વાત કરવાની જગ્યા રહે. તો એવા વર્કશોપો તો નહોતા થઈ શક્યા, પણ પરિસંવાદો કરેલા. એવા 3 પરિસંવાદ ખાસ થયા. એક સર્જકતા વિશેનો મુંબઈમાં થયો, એક બોદલેર વિશેનો અમદાવાદમાં 2 દિવસનો, એક ધી કન્સેપ્ટ ઓફ માય કન્સેપ્ટ ઓફ આર્ટ, એવો આપણે અહીંયા ફાઇન આર્ટ્સ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં. પછી મેં વાર્તા શિબિરો શરૂ કરી દીધા ફોરમના ઉપર. 30મો શિબિર હમણાં થવાનો છે ફેબ્રુઆરીમાં. નીવડેલા વાર્તાકારોને બોલાવીએ છીએ, બધા આવે છે, દરેક જણ પોતાની અપ્રકાશિત મૌલિક વાર્તા રજૂ કરે, બાકીના લોકો ચર્ચા કરે. એક સરસ ક્લિક થયેલો પ્રોગ્રામ છે. બીજું મને એ લાગેલું કે સાહિત્યનું જે શિક્ષણ છે ને, એનું અધ્યયન અને અધ્યાપન, એ દિવસે દિવસે ધોવાતું ગયું છે. એમાં ખાના ખરાબી એટલી બધી થઈ છે કે નોટો જ ઉતરાવાય, ડિક્ટેશન કરાવી દેવાય, ટેક્સ્ટબુક હાજર જ ના હોય. તો એને માટેની એક ઝુંબેશ શરૂ કરી સંનિધાન નામે, કે વર્કશોપ કરવાનો 2 દિવસનો, જે તે કોલેજમાં જઈને વક્તાઓ વિષયો આપણે નક્કી કરવાના, કોર્સિસમાંથી જ લેવાનું, બહારનું કશું નહીં. એવા લગભગ 27 શિબિરો કર્યા જુદી જુદી જગ્યાએ જઈને. અને પૂરી દાદાગીરીથી કે તમારે મને 5,000 રૂપિયા આ બધું છપાવવા માટે પણ આપવા પડશે. એટલે ઉદ્ઘાટન સમારંભ યજમાન સંસ્થા આપણને 5,000 રોકડા આપે, બધો ખર્ચ 2 દિવસ ઉઠાવે,
100-150 જેટલા વિદ્યાર્થીઓ આવે અને રાખે, વક્તાઓને ભાડું આપે પુરસ્કાર, નાનું નાનું પણ બધું કરે. તો એક સરસ ક્લિક થયેલો પ્રોગ્રામ. આ બધાથી મને બહુ સંતોષ રહ્યો અને એને કારણે હું સ્થાપિત સંસ્થાઓમાં સેટ ન થઈ શક્યો, ગયો જ નહીં. જ્યાં જ્યાં ગયો ત્યાંથી હું પાછો આવ્યો. એ બધી કરુણ કથની છે, એનો કંઈ અર્થ નથી કહેવાનો. અત્યાર સુધી હું સાહિત્યમાં આનંદને જ સર્વોપરી ગણતો હતો, પણ છેલ્લા વર્ષોમાં મારો એક વિચાર બદલાયો કે આનંદ તો બધી ઉત્તમ સાહિત્ય કૃતિઓ, કલાકૃતિઓ આપે અને આપવો જ જોઈએ. આપણે જો કંઈક કળાનું કામ કરવા નીકળાયો તો આપણે પણ એને જ એક મોટામાં મોટું ધ્યેય ગણવું જોઈએ, પ્રયોજન ગણવું જોઈએ. પણ મને થયું કે જે રચના, જે કલાકૃતિ પ્રેમ કરતાં શીખવતી નથી આનંદ પછી, અથવા તો પ્રેમ કરવાની હિંમત અથવા તો એને માટેની જીગર જો વ્યક્તિમાં નથી પ્રગટાવતી, તો એવી કળાનું કંઈ બહુ મહત્ત્વ નથી, ભલે આનંદ આપતી હોય. આવું કંઈક છેલ્લા વર્ષોમાં મનમાં થયું છે. ખાસ તો જે આધુનિકતાને નામે ગુજરાતી સાહિત્યમાં ઘટના ઘટી, લગભગ 1960 માંડીને એમ માનો ને કે 70-75 સુધી, એને હું બહુ મહત્ત્વની વાત ગણું છું સાહિત્યના એક અધ્યાપક તરીકે અને વિદ્યાર્થી તરીકે, કે એમાં કળાની ઓળખ આપણા માણસને થઈ, આપણા ભાવકને પણ એની ખબર પડી, આપણા વિવેચકને, બધાને. એક એક જબરજસ્ત મોટું તોફાન હતું, એક મોટો જબરજસ્ત બ્રેક થ્રુ હતો ગુજરાતી સાહિત્યમાં. આજે વળી પાછા વળતા પાણી થયા છે ને એ બધી જુદી વાત છે, પણ આ જે ચેપ્ટર છે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એ અનોખું છે. અને એની કન્ટિન્યુટી, એનું સાતત્ય અત્યારે ભલે નથી દેખાતું, પણ આવનારા સમયોમાં હશે, હશે ને હશે. આવી સાહિત્ય ક્ષેત્રની બહુમુખી પ્રતિભા ધરાવતા સુમન શાહ આજે 72-73 વર્ષની વયે પણ સર્જન વિવેચનમાં તો વ્યસ્ત રહે જ છે, અને પરદેશમાં રહેતા એમના દીકરાઓની પણ અવારનવાર મુલાકાત લઈ ત્યાં પણ સાહિત્યની પ્રવૃત્તિ કરે છે અને પત્ની સાથે આનંદથી સમય વ્યતીત કરે છે.